બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જુદી જુદી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવી કાયદો અને વ્યવસ્થા પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે હવે વિશ્વાસ પ્રોજેક્ટ ભાગ બે માં વધુ 674 કેમેરા લગાવવામાં આવશે, જેથી જિલ્લામાં 875 કેમેરાઓ ગુનાખોરી પર નજર રાખશે, જેથી પોલીસની તાકાતમાં વધારો થશે. ગુજરાતમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કામાં પાલનપુર અને અંબાજીમાં 201 કેમેરા લગાવવામાં આવ્યા હતા, જ્યારે આજે પાલનપુરની 3 બત્તી ખાતે એસપીના હસ્તે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. બીજા તબક્કામાં જિલ્લામાં 674 કેમેરા લગાવવામાં આવશે, જેઓ તીસરી આંખ તરીકે ગુનાખોરી પર નજર રાખશે. પાલનપુર અંબાજી બાદ હવે ડીસા થરાદ સહિત ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જે ગુનાનો ભેદ ઉકેલવામાં મદદરૂપ બનશે. હંમેશા ક્રાઇમના ડિટેક્શનની પહેલાં આગ્રહ રાખવામાં આવે છે ક્રાઇમના પ્રિવેન્શન ઉપર, અને જેની જ કડીના એક ભાગરૂપે આપણે અહીંયા વિશ્વાસ ફેઝ ટુમાં હવે નવા કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ. હું સર્વ મીડિયા કર્મીઓને જણાવવા માગીશ કે અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લામાં અંબાજી અને પાલનપુરમાં 201 જેટલા કેમેરા હતા, કે જેની સંખ્યા હવે વિશ્વાસ ફેઝ ટુની અંદર વધારી અને કુલ મળીને 875 જેટલા કેમેરા આપણે હવે લગાવવા જઈ રહ્યા છીએ. વિશ્વાસ ફેઝ ટુની અંદર બીજા 674 કેમેરા લગાવવાના છે. જો લોકેશનની વાત કરવામાં આવે તો પાલનપુર અને અંબાજીમાં બી કેમેરાની સંખ્યામાં આપણે વધારો કરી રહ્યા છીએ. એની સાથે સાથે નવા લોકેશનો એટલે કે ડીસા છે, જે ઉભરતું સિટી છે, થરાદ છે, આપણી કેટલીક ચેકપોસ્ટો છે, આ બધી જગ્યા ઉપર આપણે કેમેરાઓ લગાવી અને પોલીસ ડિટેક્શનની પહેલાં જ ક્રાઇમનું પ્રિવેન્શન કરી શકે એ પ્રકારનું અમારા ડીજી સર અને આઈજી સર તરફથી જે સૂચનાઓ છે એ પ્રકારે અમે નવા કેમેરાઓ લગાવવા જઈ રહ્યા છીએ. હું આપને વિશ્વાસ આપું છું કે આના મદદથી બનાસકાંઠા પોલીસની શક્તિમાં વધારો થશે અને આપણા જે સિટીઝન છે, ગુજરાતના જે નાગરિકો છે, તેને આપણે ઓર વધારે સારી સગવડો આપી શકીશું. થેન્ક યુ. સીસીટીવી કેમેરાથી કેટલા ગુનાઓને અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર જે ગંભીર ગુનાઓ છે, નાના નાના ગુનાઓનું તો ઘણું ડિટેક્શન થયું છે કે જેમાં વ્હીકલ ચોરી ન હોય, પરંતુ જે ગંભીર પ્રકારના ગુનાઓ કહી શકાય એવા કુલ અત્યાર સુધીમાં 175 ગંભીર ગુનાઓનું ડિટેક્શન જે છે એ વિશ્વાસના કેમેરા દ્વારા થયેલું છે.